સુરતની જાણીતી બ્રાન્ડ મિલ્ક પેલેસ હાલ શહેરમાં 15થી વધુ બ્રાન્ચ કાર્યરત છે, ત્યારે પ્રેમ અને વિશ્વાસ સાથે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે, જેને અનુરૂપ બ્રાન્ડ મિલ્ક પેલેસ વિવિધ પ્રોડક્ટ લોકો વચ્ચે મૂકી છે, જેના ઉપયોગથી સુરતીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિલ્ક પેલેસ, કાર્નિવલ મલાઈ, પનીર કી બારાત, ફિટ ઇન્ડિયા ડીટ સુરત નામની આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકો સોફ્ટ ડ્રિંક્સ સહિતના પીણા જે શરીરને નુકસાન પહોંચાડે છે તેનાથી તેમને દૂર કરી એવા પીણા તરફ આકર્ષવાનો છે, જેનાથી તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે. કાર્યક્રમમાં 1 કિલોમીટર સુધી અમારી ટીમ કામ કરશે એમણે જણાવ્યું હતું. મિલ્ક પેલેસ ડેલ્ટીની અલગ અલગ પ્રોડક્ટનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું, એનાથી ફાયદો થશે તે પણ જણાવવામાં આવ્યું હતું. મિલ્ક પેલેસની શરૂઆત વર્ષ 1993માં સ્વર્ગીય જે જી વીરાણી દ્વારા કરવામાં આવી હતી. ભટાર ખાતે એક નાની દુકાનથી શરૂઆત કરી પનીર, લસ્સી, દહીં, શ્રીખંડ, કોકો સહિતની વસ્તુઓ વેચવામાં આવતી હતી. લોકોનો વિશ્વાસ અને ભરોસો વધતા સ્વજેજી વીરાણીના પુત્ર જોડે વીરાણી દ્વારા મિલ્ક પેલેસની વધુ મજબૂત કરવા માટે વધુ બ્રાન્ચો શરૂ કરવામાં આવી. 2011થી અત્યાર સુધીમાં વધુ સિટીલાઇટ, અડાજણ, મોટા વરાછા, પર્વત પાટિયા, કતારગામ, અલથાણ, પાલનપુર કેનાલ અને હની પાર્ક રોડ પર શાખાઓ ખોલવામાં આવી છે. અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકો અમારી પ્રોડક્ટ્સનો સ્વાદ માણ્યો છે. અમારી શાખાઓમાં પનીર, લસ્સી, દહીં, શ્રીખંડ, કોકો, મીઠાઈ, બટર, કીમ, ચીઝ મળી છે અને સાથે 10થી વધુ ફ્લેવરના પનીર બનાવીએ છીએ, જે સૌથી વધુ લોકોને પસંદ આવી છે. વિરાણી છે અને મિલ્ક પેલેસની શરૂઆત મારા દાદાએ કરેલી હતી અને હું 3rd જનરેશન છું જે મિલ્ક પેલેસને હેન્ડલ કરું છું. આફ્ટર 2007 મારા પપ્પા પછી મેં મિલ્ક પેલેસને હેન્ડલ કરવાનું સ્ટાર્ટ કર્યું અને અમારી બ્રાન્ડનું USP છે મલાઈ પનીર. અને આજે આ બારાત કાઢવાનું રીઝન અને મેઇન એજન્ડા એ હતો કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે એ સૂત્રના આધાર પર અમારા લોકોની જે મિલ્ક પ્રોડક્ટ્સ છે તે ખૂબ જ હેલ્ધી છે અને એ આજકાલના નવા જનરેશનને પ્રોત્સાહન કરવા માટે અમે લોકો આ વસ્તુને આજે ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જે તમે નોર્મલી જોયું હશે કે કોઈ પણ હેલ્ધી વસ્તુ ખાવા માટે જ્યારે આપણે વાત આવે છે અત્યારે ઘણા બચ્ચા લોકોને બધા જ સોફ્ટ ડ્રિંક્સ પર ને બધા પર ઉતરી પડ્યા છે પણ એ લોકોને ખાસ એ મેસેજ મોકલવાની એક મુહિમ ચલાવી છે અમે લોકોએ કે જે લસ્સી અને છાશ સાથે રિપ્લેસ થાય, પ્લસ બીજું જે જંક ફૂડ વગેરે જે ખવાય છે આજે એ પણ ઘણું અનહેલ્ધી છે અને એને અમે પનીર સાથે, શ્રીખંડ સાથે રિપ્લેસ કરવાની કોશિશ કરી રહ્યા છે. એ અમારો મેઇન એજન્ડા છે આ બારાતથી. મારી સુરતમાં અત્યારે અમારી 11થી વધારે બ્રાન્ચીસ છે. અમારું મેઇનલી USP પ્રોડક્ટ છે અમારી મલાઈ પનીર. જે અમારું મલાઈ પનીર જે છે તે માઉથ વોટરિંગ મલાઈ પનીર અમારું છે અને અમારા કસ્ટમરનું એવું કહેવું છે કે અમારા જેવું પનીર સુરતમાં બીજે કશે નથી. અને અમારી અત્યારે 11 આઉટલેટ છે, એમાંથી 4 આઉટલેટ અમારી પોતાની છે અને 7 ફ્રેન્ચાઇઝ છે. એટલે અમે લોકો અમારું ફ્રેન્ચાઇઝ મોડલ પણ અમે લોકોએ અમારું લોન્ચ કર્યું છે અને ઓલરેડી 7 ફ્રેન્ચાઇઝ અમે આપી ચૂકેલા છે ઓલ ઓવર સુરતમાં અને ઇન નેક્સ્ટ 3 યર્સ અમે લોકો અમારા બ્રાન્ડને મહારાષ્ટ્રમાં પણ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. સૂન એઝ પોસિબલ અમે લોકો મહારાષ્ટ્રમાં પણ આવી રહ્યા છે. અને હવે ઘારીની સિઝન છે નેક્સ્ટ વીક, તો ઘારીની પણ અમારે ત્યાં ફૂલ તૈયારીઓ ચાલુ છે અને શ્યોરથી બધાને કેસ કે અમારી ઘારીનો પણ ટેસ્ટ કરો. ખરેખર ટ્રેડિશનલ ઘારી છે અને ખૂબ જ સારી ટેસ્ટી હોય છે, જે સુરતની સ્પેશિયાલિટી છે ઘારી.